નમસ્તે ઇન્ડિયા કેનેડા પંજાબ અને ગુજરાતના ઇંગ્લિશ હિન્દી પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું દ્રષ્ટિ વજાર અને આજના મુખ્ય સમાચારો આ મુજબ છે. ભારતમાં કોંગ્રેસે મોટી નોટની પાબંદીના મુદ્દા પર અન્ય સમાન વિચારધારાવાળા દળની સાથે એક બેઠક કરી જેથી તે સરકાર પર દબાવ નાખી શકે અને દેશમાં કેશની કમી જોતા ભારતીય રિઝર્વ બેન્કે નાના કરજદારોથી ના વસૂલવાના કરજને બેડ ડેપ્ટ કરાર દેવાના માપદંડમાં માફી આપી છે. ગુજરાતમાં સરકારી સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ નોર્મલ થતાં હજી એક દોઢ મહિનો સમય લાગશે અને અમદાવાદમાં વિમાન હાઈજેકની અફવાથી તંત્ર ફફડ્યું. કેનેડામાં આગલા બજેટમાં ઓન્ટેરિયોએ ક્રાઉડ સોર્સિંગ આઈડિયાઝ માટે અમુક પ્રસ્તાવ રાખ્યા અને ટોરન્ટોમાં સેન્ટેનિયલ કોલેજનું એક કેમ્પસ ખોલવા માટે ફેડરલ સરકારે $44 મિલિયન જોગવાઈ કરી છે. અમારી સાથે બની રહો, અમે ભારત, કેનેડા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.